સત્યનારાયણ મંદિર માલસર દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં 1 લાખ રૂપિયાનો ચેક SDM સિનોરને અર્પણ કરવામાં આવ્યો હતો. કોરોના મહામારી સંક્રમણ સામેની લડાઈ સમગ્ર દેશ એકજૂથ થયો છે ત્યારે દેશનો દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ પ્રમાણે કોરોના સામેની લડાઈમાં સહભાગી થવા માટે વડાપ્રધાન દ્વારા દેશની જનતાને અપીલ કરી હતી. જેને લઈને સિનોર તાલુકાના માલસર ગામે આવેલ સત્યનારાયણ મંદિર દ્વારા તાલુકા સેવા સદન ખાતે SDM મૈત્રીદેવી સુસુદિયાને ₹1 લાખનો ચેક અર્પણ કરી કોરોના સામેની લડાઈમાં સરકારના સહભાગી બન્યા હતા. સત્યનારાયણ મંદિર મહંત જગન્નાથદાસજી, હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે વૈશ્વિક ચાલી રહેલી અત્યારે જે મહામારી કોરોના જે રોગ છે એ રોગમાંથી બધાને જલ્દી જલ્દીથી મુક્ત કરે અને સરકાર જે પોતે કટિબંધ બની અને જે બધાના માટે પ્રયાસ પુરુષાર્થ અને મહેનત કરી રહ્યા છે એમાં હું ફૂલની અને ફૂલની પાંદડી રૂપે પ્રધાનમંત્રી સહાયની અંદર આજરોજ 1 લાખ રૂપિયા અર્પણ કરી અને ખૂબ ખૂબ મારી જાતને ધન્યતા અનુભવું. કારણ કે આવું જ્યારે બને ત્યારે વ્યક્તિએ સહયોગી થવું જોઈએ અને સહયોગ દ્વારા જેમ બને એમ જલ્દીથી આ બધાને આ કાર્યમાં પરિપૂર્ણતા રૂપે સફળતા મળે અને આ પ્રદેશ ખૂબ આગળ વધે અને પ્રધાનમંત્રીને પણ ખૂબ પરમકૃપાળુ પરમાત્મા બુદ્ધિ બળ ચાતુર્યતા અર્પણ કરી અને જેમ બને જલ્દીથી આપણા ભારત દેશને પુનઃ પાછો જાગૃત હતો એવો બનાવે અને રોગ મુક્ત બનાવે એવી સત્યનારાયણ પ્રભુને મારી પ્રાર્થના. સિનોરના માલસર ગામે કરજણ સિનોર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ પટેલ દ્વારા માલસર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સદસ્યોને માસ્ક અને સેનેટાઇઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણને લઈને સમગ્ર દેશ મહાકાર મચ્યું ત્યારે કરજણ સિનોર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ પટેલ દ્વારા સિનોર તાલુકાના માલસર ગ્રામે ગ્રામ પંચાયત સરપંચ ઉપસરપંચ સહિતના સદસ્યોને કોરોના વાયરસની સામે રક્ષણ આપવા માટે માલસર ગ્રામ પંચાયત ખાતે ઉપસ્થિત રહીને માસ્ક તેમજ સેનેટાઇઝનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક આગેવાનો સિનોર તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રવદનભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલુ છે ત્યારે આજે સિનોર તાલુકાની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ચંદ્રવદનભાઈ, મહામંત્રી ભાઈ શ્રી ધર્મેશભાઈ, ભાઈ શ્રી રમણભાઈ તેમજ સિનોરના તાલુકાના તમામ કાર્યકર ભાઈઓ સાથે આજે ગામે ગામ માસ્ક વિતરણ અને સેનેટાઇઝરનું વિતરણ કરવા માટે અમે આજે સિનોર ગામે આવ્યા છે. સાથે સાથે અગાઉ પણ અમારા પ્રમુખશ્રી દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા 2000 લિટર જેટલું સેનેટાઇઝર ગામે ગામ પહોંચાડીને ગામની અંદર કોરોના વાયરસ ન આવે એના માટે ટ્રેક્ટર દ્વારા દરેક ગામની અંદર છંટાવ્યું હતું. અને જે રીતે સરકારશ્રીએ પણ આ ગામડાઓની ચિંતા કરી છે ત્યારે ગામડાઓની અંદર ગરીબો માટે પણ જે અનાજ આપવાનું હોય કે દર ખાતાની અંદર 1000 રૂપિયા BPL કાર્ડના લાભાર્થીઓને આપવાના હોય એ બધી શરૂઆત કરી દીધી છે. સાથે સાથે CCI દ્વારા કપાસ ખરીદવા માટે પણ કરજણ, સિનોર અને ડભોઈની અંદર આ 3-3 સેન્ટરો પણ ચાલુ કર્યા છે, જેનાથી જે વેપારીઓ 3,3200ની અંદર કપાસ લઈ જતા હતા એના બદલે સરકારના ટેકાના ભાવે કપાસનો ભાવ ખેડૂતોને મળે એના માટે આયોજન સરકારશ્રીએ પણ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈ ગરીબમાં ગરીબ વ્યક્તિની ચિંતા કરીને અને સાથે સાથે આ કોરોના વાયરસ આખા દેશની અંદર ઓછામાં ઓછો પ્રસરે અને કાબૂમાં રહે એના માટેના જરૂરી પગલાં આ સરકારે લીધા છે. લોકોને પણ પત્રિકા દ્વારા એના નિયમો બનાવીને ગામે ગામ લોકોને કાર્યકરોને મોકલીને એના માટે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ગામે ગામ નીકળ્યા છે. સાથે સાથે લોકો વચ્ચે અંતર રાખવું અને કેવી રીતે ગામડાની અંદર ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય કે ગામડાના કોઈ પણ વ્યક્તિ હોય ગરમ પાણી પીવું આ બધા જે કંઈક સરકાર